પ્રકરણ 2 એક ચલ સુદેક સમીકરણ બાળકો હવે તમે 7મો ધોરણ પૂરું કરીને 8મા ધોરણમાં આવી ગયા છો કોરોનાના કારણે સરકારે આપણને માસ પ્રમોશન આપી દીધી છે અને ધોરણ 8માં પ્રવેશ થઈ ચૂકેલ છે અત્યારે કોરોનાની મહામારીના કારણે આપણી સ્કૂલો જ્યારે ચાલુ થશે ત્યારે બધા ચેપ્ટર ફરીથી રિવિઝન કરવામાં આવશે પણ અત્યારે આપણે બાળકો પ્રવૃત્તિમાં રહે થોડો થોડો અભ્યાસ કરે એ માટે ઓનલાઈન વિડિયો દ્વારા લેક્ચર મૂકીશું તો આપણે ધોરણ 8ના પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ વિશે આજે અભ્યાસ કરીશું 7મા ધોરણમાં આપણે સાદા સમીકરણ વિશે શીખી ગયા છે પહેલા આપણે થોડું અજ્ઞાત સંખ્યા કોને કહેવાય અને જ્ઞાત સંખ્યા કોને કહેવાય કહેવાય એના વિશે થોડો અભ્યાસ કરી તમે જાણતા જ છો સાતમા ધોરણમાં તમે શીખેલા છો જ્ઞાત સંખ્યા કોને કહેવાય જે સંખ્યાની કિંમત આપણે જાણતા હોઈએ તેવી સંખ્યાને જ્ઞાત સંખ્યા કહે છે જ્ઞાત એટલે જાણીતી દાખલા તરીકે મારી પાસે 4 પેન છે તો એ સંખ્યા જાણીતી છે કે મારી પાસે 4 પેન છે મારી પાસે 10 માર્કર પેન છે તો એ વસ્તુ જાણીતી છે એ કિંમત બદલાવાની નથી એટલે તે સંખ્યાને શું કહેવાય જ્ઞાત સંખ્યા બરાબર તો તેવી સંખ્યાને અચલ સંખ્યા કહેવાય દાખલા તરીકે મારી પાસે 4 પેન છે તો 4 ચોક્કસ એ બદલાવાની નથી અજ્ઞાત સંખ્યા કોને કહેવાય જે સંખ્યાની કિંમત આપણે જાણતા ન હોઈએ તેવી અજાણી સંખ્યાને અજ્ઞાત સંખ્યા કહે છે જે સંખ્યાની કિંમત આપણે જાણતા નથી તેવી અજાણી સંખ્યાને અજ્ઞાત સંખ્યા કહે છે અજ્ઞાત સંખ્યા દર્શાવવા માટે આપણે કયા શબ્દનો ઉપયોગ કરતા હતા એક્સ સરળ મૂળાક્ષરનો ઉપયોગ કરતા હતા એક્સ વાય ઝેડ એબીસી ટૂંકમાં એબીસી ના બધા જ મૂળાક્ષરનો પરંતુ જનરલી આપણે એબીસી અને એક્સ વાય ઝેડ નો ઉપયોગ કરીશું દાખલા તરીકે કે જેની કિંમત આપણે જાણતા નથી બદલાઈ સતત તો અચલ કહેવાય શું કહેવાય એને એક્સ વાય ઝેડ એબીસી બધા શું છે બેટા ચલ છે ચલ એટલે એની કિંમત બદલાઈ શકે કોઈ ચોક્કસ હોય નહીં જેમ સમીકરણનું સ્વરૂપ બદલાય એમ એની કિંમત બદલાય તો કોઈ એક સંખ્યા અમુક સંખ્યા હાલની ઉંમર જેવા શબ્દોના સ્થાને આપણે અજ્ઞાત સંખ્યાનો ઉપયોગ કરતા હતા એ વિશે તમે જાણો છો હું આશા રાખું છું કે તમને એના વિશે જ્ઞાન છે તો કોઈ એક સંખ્યામાં 4 ઉમેરતા 5 થાય આપણી જોડે એક વિધાન છે કોઈ એક સંખ્યામાં 4 ઉમેરતા 5 મળે તો કોઈ એક સંખ્યા આપણે જાણતા નથી તો ધારો કે કોઈ એક સંખ્યા x છે કોઈ એક સંખ્યામાં ચાર ઉમેરતા 5 મળે છે આ એક ગાણિતિક વિધાન છે બેટા આમાં હું મારે સાંકેતિક સ્વરૂપ લખું છું કોઈ એક સંખ્યા હું જાણતો નથી તો કોઈ એક સંખ્યાની જગ્યાએ હું એક્સ ધારી લઉં તો એક્સ ચલ એની અંદર શું મેળવવાનું છે 4 ઉમેરી દીધા આપણને શું મળે છે 5 તો x 4 બરાબર 5 ચલો બાળકો અહીં ધ્યાન આપો અહીં કઈ નિશાની મૂકી છે બરાબર બરાબર એટલે સરખાપણ સરખાપણનો મતલબ સમતા તો મેં ઉપર વાક્ય લખ્યું છે સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહે છે તો જો અહીંયા ગાણિતિક વિધાનનું મેં સાંકેતિક સ્વરૂપ લખ્યું તો આને શું કહેવામાં આવે બેટા સમીકરણ તો આપણને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ કહે છે તો x 4 બરાબર 5 અહીંયા બરાબરની નિશાની આવી ગઈ બરાબર નિશાની એટલે સરખાપણું સમતા આને ડાબી બાજુ કહેશું અને જે 5 છે એને જમણી બાજુ કહેશું અને સાદી ભાષામાં ડાબી બાજુ એટલે આપણે શું લખશું ડાબા અને જમણી બાજુ એટલે જબા
બીજું એને ઇંગ્લિશમાં શું કહેવાય LHS અને અહીંયા RHS LHS નો મતલબ લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુના હાથ તરફ RHS નો મતલબ રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુના હાથ તરફ તો ચેસ બરાબર ની સમજ આવી ગઈ બેટા હવે સમતા દર્શાવતા ગાણિતિક વિધાનને સંકેત સ્વરૂપે સમીકરણ લે છે બરાબર આની જે થિયરી છે એ હું તમને PDF દ્વારા મોકલીશ બરાબર અત્યારે હું તમને સીધા એક્ઝામ્પલ ની પ્રેક્ટિસ કરાવું છું તમને સમીકરણ વિશે તો ખ્યાલ આવી ગયો હશે સમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સાંકેતિક સ્વરૂપને સમીકરણ છે ધોરણ 7 માં પણ આપણે સાદા સમીકરણ વિશે શીખ્યા છે અત્યારે આપણે નથી આગળ એક ચલ સુરેખ સમીકરણ હવે એ સમીકરણ કોને કહેવાય તો તમને સમજ પડી ગઈ પણ આપણા ચેપ્ટરનું નામ છે એક ચલ સુરેખ સમીકરણ એક ચલ સુરેખ સમીકરણનો મતલબ જે સમીકરણમાં એક જ ચલ હોય અને સુરેખનો મતલબ એ ચલની ઘાત 1 હોય તો તેવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે હવે આપણે જે સમીકરણ લખ્યું x વત્તા 4 બરાબર 5 ચલો બાળકો આમાં ચલ કેટલો છે આપણે સમજી છે ને એને શું કહેવાય ચલ તો ચલ કયો છે x કેટલા ચલ છે 1 ચલો ચલની ઘાત કેટલી છે 1 કોઈ ઘાત ન હોય તો કેટલી ઘાત સમજવાની 1 તો જે સમીકરણમાં એક જ ચલ હોય અને એની ઘાત 1 જ હોય તેવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે ચલો બીજું ઉદાહરણ કોઈ એક સંખ્યામાં મારી હાલની ઉંમરના બમણામાં 4 ઉમેરતા 50 થાય મારી હાલની ઉંમરના બે ગણામાં 4 ઉમેરતા 50 થાય છે તો ધારો કે મારી હાલની ઉંમર એ ધારી લઈએ ચલો તો એ એના બમણા એ બે ગણા કરવા છે તો મારે આગળ શું મૂકવું પડે 2 ચલો કેટલા ઉમેરવાના 4 કેટલી ઉંમર થાય છે 50 તો 2a + 4 બરાબર 50 ચલો બાળકો વચ્ચે બરાબર નિશાની આવી ગઈ સમીકરણ થઈ ગયું ચલો અહીંયા એની ઘાત કેટલી બેટા એની ઘાત કેટલી છે 1 તો આ સમીકરણ જે સમીકરણમાં ચલની ઘાત 1 હોય તેવા સમીકરણને શું કહેવામાં છે સુરેખ સમીકરણ હવે આવા તો ઘણા બધા સમીકરણ બની શકે તો આપણે સમજવું કે રે કે આનું પ્રમાણિત સ્વરૂપ કયું વ્યાપક સ્વરૂપ તો વ્યાપક સ્વરૂપ છે કે ax + b = 0 જ્યાં ab અચળ અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે અચળ લખો આગળ જો તમને કોઈ પણ સંખ્યા હોઈ શકે એટલે x ab બિલોંગ્સ ટુ r પણ લખી શકાય અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ચલો બરાબર સમજી લો આ એક ચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે વ્યાપક એટલે પ્રમાણિત સ્વરૂપ કે બધા સમીકરણ આપણા આ જ પ્રકારના થશે એનું સ્વરૂપ ax + b = 0 જશે જ્યાં a અને b અચળ છે અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ચલો અહીંયા મેં લખી દીધું a ઇઝ નોટ ઇક્વલ ટુ કેમ 0 આનો મતલબ શું બેટા જો a બરાબર 0 લઈ લઈએ તો શું થાય કે ax b = 5 લઉં તો 0 ચલો આ 0 થઈ ગયું કે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 જ મળે તો 5 = 0 એટલે 5 = 0 જે શક્ય નથી તેથી a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એ હંમેશા 0 ન જ હોય બરાબર એટલે આ ખાસ એનું પ્રમાણિત સ્વરૂપ આપણે યાદ રાખવાનું વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો ચલો પ્રકરણ 2. સ્વાધ્યાય 2.1 નીચેના સમીકરણ ઉકેલો ઉકેલો મતલબ બેટા એની કિંમત શોધો એનો મતલબ કે મારી આપણી જોડે પહેલો દાખલો છે સ્વાધ્યાય 2.1 ના પહેલાનો પહેલો દાખલો છે x - 2 = 7 અહીંયા x ની જે કિંમત મળશે એ આપેલ સમીકરણનો ઉકેલ ગણાય ઉકેલ એટલે એનું બીજ ગણાય ચલો હવે આપણે આની બે રીત છે પ્રોપર રીત અને ટૂંકી રીત આપણે ટૂંકી રીત પણ ઉપયોગ કરી શકીએ પણ પહેલા હું તમને પ્રોપર રીત શીખવાડીશ પછી બીજી બાજુ ટૂંકી રીત સમજાવીશ અહીંયા ધ્યાન રાખો કે મારી જોડે x - 2 = 7 છે હવે આપણે બે દૂર કરવા છે માઇનસ બે દૂર કરવા છે તો માઇનસ બે દૂર કરવા તો મારે શું મેળવવું પડે માઇનસ હોય તો શું મેળવવું પડે પ્લસ કારણ કે આપણને કહે છે
કે એક ઋણ હોય ને એક ધન હોય તો બંનેનો સરવાળો શું થઈ જાય જીરો થઈ જાય ચલો તો x માઈનસ 2 બરાબર 7 2 આપણે લખશું બંને બાજુ 2 ઉમેરતા x માઈનસ 2 પ્લસ 2 એક માઈનસ હોય ને એક પ્લસ હોય આપણે આગળ 7મા ધોરણમાં શીખી ગયા છે પૂર્ણાંક સંખ્યામાં કે ઓછા વત્તા ઓછા એટલે એટલે કે માઈનસ અને પ્લસ હોય એક ઋણ હોય ને એક ધન હોય તો બંનેનો બાદબાકી થાય પરિણામ શું મળશે જો બંને સંખ્યા એક જ હોય તો 0 એટલે માઈનસ 2 વત્તા 2 એટલે શું થઈ જવાનું 0 થઈ જવાનું કે ચલો 7 વત્તા 2 એટલે 9 એટલે x બરાબર 9 ચલો આપણો જવાબ મળ્યો 9 તમે એટલે તારવી શકે અહીંયા 9 મૂકો તો 9 માઈનસ 2 બરાબર શું મળી જાય 7 ચલો આપણે આ રીતના લીધી ટૂંકી રીત x માઈનસ 2 બરાબર 7 ચલો માઈનસ 2 ને પેલી બાજુ લઈ જાઓ દેખાય માઈનસ 2 ને પેલી બાજુ લઈ જાઓ તો માઈનસ પ્લસ થાય એટલે બરાબરની પેલી બાજુ એટલે ધન હોય ઋણ થાય ઋણ હોય ચલો બાળકો અહીં માઈનસ 2 ઋણ છે પેલી બાજુ લઈ જાઓ તો 7 2 બરાબર x બરાબર શું મળ્યું આપણને 9 અહીંયા માટીનું ચિહ્ન ખાસ કરવાનું બીજો એક એક્ઝામ્પલ આપણે શીખીએ y + 3 ચલો કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ લઉં છું ભાઈ ચલો ટૂંકી રીતે જ આપણે લેશું પ્રોપરલી લેવાની કોઈ જરૂર નથી દરેક દાખલામાં તમે ટૂંકી રીતે ગણશો તો પણ ચાલશે ચલો બાળકો અહીંયા 3 ક્યાં છે પ્લસ છે એને પેલી બાજુ લઈ જાવ તો બરાબરની પેલી બાજુ જ નિશાની લો ડાબી બાજુથી જમણી બાજુ જાઓ કે જમણી બાજુથી ડાબી બાજુ હંમેશા એટલું યાદ રાખવાનું કે નિશાની બદલાય એટલે ધન હોય ઋણ થઈ જાય ऋण होए धन થઈ જાય ચલો આપણી જોડે 3 કેવા છે બેટા ધન છે એને આપણે ડાબી બાજુ લઈ જાવ તો શું થશે 10 - 3 એટલે y બરાબર શું થશે બેટા 7 ચલો એ y ની કિંમત કેટલી મળી ગઈ 7 તમે એ મૂકી શકો છો y ની જગ્યાએ 7 મૂકો તો કેટલા થાય 7 + 3 = 10 ચલો આપણે બે સાદા દાખલા જે એક્ઝામ્પલ શીખ્યા છે બરાબર એવા બે ત્રણ એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું છું બરાબર એ તમારે ઘરેથી ગણવાના આ બંને દાખલા ફરી એક વખત ગણવાના વિડિયો પોઝ કરીને લખવાના બીજા ચાર એક પાંચ દાખલા એક્ઝામ્પલ એ દાખલા પણ તમારે હોમવર્કમાં કરવાના છે બરાબર અને પછી મોકલવાના છે fw 6 બરાબર z + 2 6 = z + 2 a + 10 = 20 b + 8 = 12 b - 8 b - 8 = 12 x - 5 = - 17 y - - 5 = 22 હું આશા રાખું છું કે તમને આ બંને એક્ઝામ્પલમાં સારી એવી સમજણ પડી હશે આ એક્ઝામ્પલો ગણવાના કોઈ એક્ઝામ્પલમાં તમને ખબર ના પડે તો મને જાણ કરજો હું તમને ફરી એક્ઝામ્પલ બંને શીખવાડીશ બરાબર બાળકો આજે આપણે એક ચલ સુયોજ્ય સમીકરણ કોને કહેવાય એના વિશે શીખે આજે આટલું રાખીશું કાલે ફરી મળીશું અને કાલે ફરીથી આના વિશે બધા દાખલા વિશે એક્ઝામ્પલ વિશે આપણે અભ્યાસ કરીશું